નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર પ્રાઇમરી સ્કૂલ તરફથી તમારું સ્વાગત કરું છું ધોરણ પાંચ વિષય વિજ્ઞાન પ્રકરણ આઠ મચ્છર રોગો અને સારવાર ભાગ ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ બેની અંદર મેલેરિયા વિશેની માહિતી પૂરી કરી હતી હવે પાંડુરોગ પાંડુરોગ એના વિશેની માહિતીની વાત કરીએ આપણે આરતી કહે છે તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું તો મેલેરિયા માટે ટાંકણી મારીને એમાંથી લોહીના જે બે ત્રણ ટીપાં છે તેનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે પાંડુરોગ માટે લોહીની તપાસમાં સી ભરીને સિરિંજ તમને ખ્યાલ હશે તમે જો બીમાર થયા છો તો તમારું પણ બ્લડ ટેસ્ટ માટે લોહી લીધું હશે તો સિરિંજ ભરીને લોહી લીધું હતું આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યું વિપુલ કહે તે શું છે आर्तिकે ડોક્ટર એ કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે ડોક્ટરે મને સક્તિ મળે તેવી દવા આપી તો આર્તિક કહે છે કે હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે તો એનો અર્થ એ થયો કે જો લોહીમાં હિમોગ્લોબિન એટલે કે લોહતત્વનું જો પ્રમાણ ઓછું હોય તો પાંડુરોગ છે એવું કહી શકાય એટલે પાંડુરોગ જો થયો હોય તો લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ લોહતત્વનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી આરતી કહે છે કે મને શક્તિ મળે તેવી ડૉક્ટરે દવા આપી તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ આંબળા બીટ અને લીલા પાંદડાવાળી શાકભાજી વધુ ખાવા જોઈએ કારણ કે તેમાં તત્વ હોય છે તો આરતીને કયા પ્રકારનો આહાર લેવાનું ખોરાક લેવાનું ડોક્ટરે કહેલું શા માટે તો કારણ એનું એ છે કે આરતીને રોગ થયેલો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હતું તો એના માટે ગોળ આમળા બીટ અને લીલા પાંદડાવાળી શાકભાજી વધુ ખાવા કહ્યું હતું જેથી કરીને લોહ તત્વ સારા પ્રમાણમાં મળી શકે પાંડુ રોગના દર્દીને ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાની ભલામણ કરે છે આનો સવાલ મળે આપણને અને એના પરથી આપણે જવાબ આપી શકીશું આમાંથી પાંડુ રોગના દર્દીને ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાની ભલામણ કરે છે પાંડુ રોગના દર્દીને ગોળ આમળા બીટ પાલક ખજૂર અને લીલા પાંદડાવાળી શાકભાજી જેવા લોહતત્વવાળી અથવા કે જેમાંથી લોહતત્વ વધારે મળે તેવો ખોરાક લેવાની ભલામણ કરે છે તો ડૉક્ટર કયા પ્રકારના ખોરાક લેવાની ભલામણ કરે છે ગોળ આમળા ખજૂર પાલક બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી જેવા લોહતત્વ ખોરાક લેવાની ભલામણ કરે છે નિશા કહે આપણા લોહીમાં લોહતત્વ કેવી રીતે હોય તો હરપ્રીત કહે છે કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું એટલે કે આપણા શરીરની અંદર જે રુધિર છે રુધિરની અંદર હિમોગ્લોબિન હોય છે જેના કારણે રક્તકણ તમને ખ્યાલ છે લાલ રંગનું રુધિર જોવા મળે છે આરતી કહે અરે ગાડા આ તે લોખંડ નથી કારણ કે જ્યારે વિપુલે હસીને કહ્યું તો પછી તે લોખંડ ખાધું કે શું આરતીને વિપુલ આવો સવાલ કરે છે ત્યારે આરતી કહે છે અરે ગાડા આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે મને તે શું હોય છે બરાબર ખબર નથી મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે મુજબ લીધું પછી મારું તત્વ વધી ગયું તો આ પ્રમાણે સવાલ એવો પણ પૂછી શક્યાના પછી કે કયા ખોરાકમાં તત્વનું પ્રમાણ વધારે હોય છે તો આપણે જે હમણાં ચર્ચા કરી ખાદ્ય પદાર્થોના નામ આપ્યા ખોરાકના નામ આપ્યા એ ખોરાકની અંદર લોહ તત્વ વધારે પ્રમાણમાં હોય છે એટલે આપણે પણ લોહ તત્વ વધારે મળે તેવા આહાર માટે આ પ્રકારના ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ જે પ્રમાણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો સત્તર નવેમ્બર બે હજાર સાત દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય ઉપર અસર થાય છે પાંડુ રોગને કારણે પાંડુ રોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે ઉર્જા સ્તર એટલે એમનામાં કામ કરવાની જે એનર્જી છે શક્તિ છે એમાં ઘટાડો થઈ જાય છે તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે તો આ રોગ બાળકોના ભણવાની ક્ષમતા ઉપર પણ અસર કરતા હોય છે હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે પાંડુ રોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે ધ્યાન રાખજો પાંડુ રોગના બાળકોને સાની ગોળીઓ આપવામાં આવે છે તો લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે તો આ પ્રમાણે દિલ્હીની શાળામાં જોવા મળેલા પાંડુ રોગ વિશેની માહિતીની વાત કરી તો પાંડુ રોગ જેને આપણે બીજા નામથી પણ ઓળખીએ છીએ જેનું નામ છે એનેમિયા તરીકે પણ ઓળખાય છે પાંડુરોગ જેને એનિમિયા તરીકે પણ ઓળખાય છે તો પાંડુરોગના લક્ષણો કયા ધ્યાન રાખજો પાંડુરોગના લક્ષણો કયા છે તે તો પહેલી બાબત દર્દીના શરીરમાં લોહ લોહતત્વની ઉણપને લીધે હિમોગ્લોબિનનું પ્રમાણ જરૂરી માત્રા કરતાં ઘણું ઓછું હોય છે જેને પાંડુરોગ થયો હોય તે વ્યક્તિના શરીરમાં લોહ તત્વની ઉણપ થાય છે લોહ લોહતત્વનું પ્રમાણ ઘટે છે અને લોહ તત્વની ઉણપને લીધે જ હિમોગ્લોબિનનું પ્રમાણ જરૂરી માત્રા કરતાં ઘણું ઓછું થઈ જાય છે બીજી બાબતની વાત કરીએ તો દર્દીને અશક્તિ જણાય છે સહેજ કાર્ય કરતાં થાક અનુભવે છે એટલે બીજો મુદ્દો દર્દીને અશક્તિ જણાય છે થોડું પણ કામ કરે તો એને થાક અનુભવાય છે ત્રીજી બાબત દર્દીનું શરીર પીળાશ પડતું થઈ જાય છે એટલે જેને આપણે ફીકો કહીએ છીએ તે શરીર પીળાશ પડતું થઈ જાય છે ચોથું લક્ષણ ચોથો પોઈન્ટ શરીરમાં સ્ફૂર્તિ ઓછી જણાય છે શરીરમાં સ્ફૂર્તિ ઓછી જણાય છે પાંચમો પોઈન્ટ તેના શારીરિક ઉપરાંત માનસિક આરોગ્ય પર અસર થાય છે શારીરિક ઉપરાંત માનસિક આરોગ્ય પર અસર થાય છે તો આ પાંડુ રોગના લક્ષણો હતા તો ફરી એકવાર પાંડુ રોગના લક્ષણો કયા કયા દર્દીના શરીરમાં લોહ તત્વની ઉણપને લીધે હિમોગ્લોબિનનું પ્રમાણ જરૂરી માત્રા કરતાં ઘણું ઓછું હોય છે બીજો પોઈન્ટ દર્દીને અશક્તિ જણાય છે સહેજ કામ કરતાં થાક અનુભવે છે ત્રીજો પોઈન્ટ દર્દીનું શરીર પીડા પડતું થઈ જાય છે ચોથો શરીરમાં સ્ફૂર્તિ ઓછી જણાય છે પાંચમો પોઈન્ટ તેના શારીરિક ઉપરાંત માનસિક આરોગ્ય પર અસર થાય છે તો આ પાંડુરોગ જેના કારણે જોવા મળતી શરીરની અંદર અસરો તો આજે આપણે ભાગ ત્રણની અંદર પાંડુરોગ એના વિશેની વાત કરી પાંડુ રોગ દિલ્હીની શાળામાં જોવા મળ્યો એની પણ આપણે ચર્ચા કરી તો ભાગ ત્રણનું કામ આજે આટલી સુધી આજે આપણે જે અભ્યાસ કર્યો ભાગ ત્રણની અંદર પાંડુ રોગ વિશે એને લગતા બે સવાલો તમારે નોંધવાના છે એના જવાબો લખવાના છે આગળના ભાગની અંદર આપણે પાંચ સવાલ આપ્યા હતા આજે છઠ્ઠો અને સાતમો સવાલ છે છઠ્ઠો સવાલ છે પાંડુ રોગના દર્દીને ડોક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાની ભલામણ કરે છે અને સાતમો સવાલ પાંડુ રોગ જેને આપણે એનેમિયા તરીકે ઓળખીએ છીએ મેં વાત કરી એના લક્ષણો જણાવો તો બે સવાલો આજે હોમવર્કમાં ભાગ ત્રણનું કામ પૂરું કર્યું ભાગ ચારની અંદર વધારે આપણે અભ્યાસ કરીશું પાંડુ રોગ વિશેની માત હજુ બાકી છે આપણી જોડે રિપોર્ટ લઈશું આરતીનો આપણે એની ચર્ચા કરીશું તમારી ચોપડીમાં આપેલું છે તો થોડો અભ્યાસ કરીને આવજો વાંચીને તો તમને વધારે મજા આવશે તો આવજો વિદ્યાર્થી મિત્રો